हेलो यूट्यूबर फैमिली, कैम छोरो सबने गुड मॉर्निंग। आज का किस्से अपना जनी भी जिंदा बात अब आवे से काले वाले के गरबा गम ब्रह्मा मटे गए तो आऊ पे काफी छ बराबर सरस मजा पनिया का बताऊं आवे तू सब के पे पाणी माटे नु छ बराबर ने एक्चुअली मा प्लान छ रुचिता नु केऊ केऊ छ के आखो सो आवे जम्मा नु मुका माटे नु સરસ મજાના ઘીની નદીઓ વહેતી માતાજીના પરિસરમાં મતલબ આખા ગામમાં ગઈ સાલ હું ગયો હતો વિડીયો બતાવ્યો હતો તમને પણ એ લેટ ચાલુ થયું હતું એટલે હું તો 2-3 વાગે હું તો આવી ગયો હતો ચાલુ કરે કલ્લા મોડે બરાબર સ્કૂલે ટ્યુશન ગયો છે અને જેની ઘરે ઉઠ્યા હતા અત્યારે રમી રહી છે ઘરે ધોઈ લે પ્રોપર નહી ધોવાની અને ધૂળ ને બધું ચોટી છે હજુ થોડીક ડસ્ટ વાળી થઈ પણ તો ચાલ હા ભાઈ તું આવ તો ખરે બાપા ખોલ ચલો વેતરવાડી આવી ગયા છે ગરમા ગરમ ફાફડા અને જલેબી આહાહા ગરમા ગરમ મરચા છે એના જોડા કઢી અત્યારે અમે કે આ સ્વાદ વાળા ત્યાં આગળ આવ્યા છીએ નાસિરભાઈ કા ખાવા છે એટલે ખાવા છે અત્યારે વળી લઈ લીધા છે ટેસ્ટ કરી ભાઈને પૂછી મેં તો આજના છે કાલના હવે તો હવાડ ના બનાવેલા છે થોડા ઘણા થોડા સોફ્ટ છે શાકભાજી ખાવાની ઈચ્છા નહી થતી અમે હિંગ લાયા છે કઈ હંસરાજ હંસ હિંગ એને આપણે આખું નહીં છોડી ખોલી નાખવાનું આવી રીતે ચપ્પા વડે 2-3 બોલ પાડી દેવાના એટલે આપણી બધી હિંગ વેસ્ટ ના જાય એના અંદર એક લાલ મરચું જરાક આપણે જો વધારે પડતી હિંગ પણ ના પડે આની અંદર લસણ કોથળું લીલા મરચા અને ટામેટા ગરબામાં રમી રમી અને ગળા બેસી ગયા છે વાતાવરણ ચેન્જ થઈ ગયું છે હવે દિવાળી જેવો માહોલ થવા આવે છે એટલે સવાર પડતા ઠંડી લાગે રાત્રે ગરમી લાગે બે સિઝન થઈ ગઈ છે ચાલુ સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ 2-3 લીલા મરચા નાખી 1 ચમચી લાલ મરચું હિંગ તો આપણે નાખી છે ધાણા જીરું ગરમ મસાલો હળદર અને મીઠું પહેલાં કદાચ દાળમાં બાફવા નાખ્યું હશે એટલે જરાક મીઠું નાખીએ સરસ બધું મિક્સ કરી લઈએ સરસ થઈ ગયો છે આપણે નાખી દીધા
હું રસાવડીની કરી માપની જ આપણે કરીશું. ત્રણ જ જણા મારે ખાવાની છે દાળ. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા દૂધી છે દાળ તમને કેવી લાગી. તો ભાઈ આ મારા મિત્ર હ ને આ ટીવીએસ નું જુપિટર લઈને નીકળ્યા બરાબર. હવે આને ડેકીએ ખોલી પણ પેટ્રોલ નું ટોકું મળતું નહીં. આ ખોલીને જોયું બરાબર, જો આમાં ટાંકું જ નહીં, જોઈ લો ટાંકું જ નહીં પેટ્રોલ નું, પાછળ કોઈ દેખાતું નહીં બરાબર. કેટલું મથ્યા છે પણ ટાંકું ક્યાં છે ખબર નહીં. પાછું ઇકો લખેલું હોય જુઓ તો અહીંયા કઈ મળતું નહીં. આને ઇલેક્ટ્રિક તો સર નહીં. હવે બે દાડાથી ફેર કરતા હતા સ્વાગત છે. આજે બનાવ્યું છે ઢોકળા, બે વાડકી ચોખા, એક વાડકી ચણાની દાળ અને પાંચ છ દાણા મેથીના નાખી અને સવારે વહેલા પલાળ્યું હતું. બપોરે મેં બેને પીસી કાઢ્યું હતું. એના અંદર લીંબુના ફૂલ કરતો તમારી પાસે ખાટી છાશ કે ખાટું દહીં હોય તેમાં તમે નાખીને પલાળી શકો છો. આ દૂધી છે, લસણ, લીલા મરચાં અને કોપરું. કોપરાનું ટેસ્ટ અંદર ખૂબ જ સારો આવે છે. તમારી પાસે હોય તો ચોક્કસથી નાખજો. અને મારો છે ને આ નખ્યું છે ને પાક્યું છે, જે પેલું નખ પાકે એવું કહેવાય ને તે. અને અત્યારે મેં પેલું શું કહેવાય નેલ પોલીસ લગાવ્યું છે, પણ મીઠું પણ અંદર પાણીમાં નાખીને રૂ નાખીને બાંધ્યું છું, પણ અંદર લપકારા બહુ મારે છે. તો આનો કોઈ ઉપાય હોય તો તમે મને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો, તો મને આ લપકારા બંધ થઈ જાય. ખૂબ જ દુખાવો થાય છે આંગળીના આ સાઈડમાં, જે આંગળી છે ને એ સાઈડમાં. આ બધું આપણે સરસ મિક્સ કરી દઈએ. સાંજ પડે આપણે કન્ફ્યુઝન થાય છે કે શું આપણે બનાવીશું, તો સવારથી આ પલાળીને રાખ્યું હતું. અને આના એક બે એક દોર પડી અવાજ ધીરો કર એક દોર પડી જેવું મેં તેલ નાખ્યું નાખી અને રહી નાખીને રહી તતરાવી દીધી છે. આના અંદર આપણે થોડીક હિંગ નાખીશું અને આપણે સરસ ખીરામાં નાખી દઈશું. થોડી હળદર નાખીશું સ્વાદ અનુસાર, મીઠું નાખીશું. સરસ બધું મિક્સ કરી દઉં અને બે ઢોકરાની થાળીમાં મેં તેલ લગાવી દીધું છે. સેજ ખાવાનો સોડા નાખી અને થાળી આપણે મૂકી દઈએ. ઢોકરાની થાળી તૈયાર થઈ ગઈ છે. ઢોકરામાં બે ખામીઓ છે. તમે સોડા વધારે નાખો તો લાલ થઈ જાય, સોડા ઓછો નાખો તો પથરા જેવા થઈ જાય. એટલે માપનો નાખો તો આપણે સોફ્ટ અને સારા એવા થાય. આ થાળીની અંદર મારે સાધારણ સોડા ઓછો લાગે છે, એટલે થોડા કડક થયા હોય એવું લાગે છે. મારી ભૂલ હું કબૂલું છું, એટલે બીજાની ભૂલ ના થાય એ માટે તમને ચોક્કસથી કહું છું કે કંઈક ખામી હોય તો સુધારી લેજો. અને બેસ્ટમાં બેસ્ટ ઈનો હોય તો સૌથી બેસ્ટ, સોડા કરતાં એનાથી સરસ ફૂલતા હોય છે. અને કેવા ઢોકળા લાગે અમારા કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. ચલો ભાઈ 9 વાગ્યા છે. મજા મોજ મસ્ત સુગંધ આવી રહી છે. સુજીદા કઈ ડબલ ફ્રાય કરીશું સવારનું શાક, કારણ કે આ લોકો બનાવ્યા છે ઢોકળા. એ બસ આને જો આ ચટણી ખા મસ્ત. આ લોકો બીજી બનાવીને આપડે એવું. અરે આ લોકો આટલો શું હોય, આ લોકો પોટા છે ને બહુ વધારે હોય અને ચટણી ઓછી હોય બરાબર. તો સોળા ફળી મને બે થેલી આપી ચટણી અને મુકેશભાઈ ને ખબર મેં કહ્યું ભાઈ આપણું રેગ્યુલર કામ છે, રોગીલો ખાઈએ છીએ. કોકનો બર્થડે આવે એટલે ખુશ રહેના પૂરા સાલ તેરા અચ્છા જાય. પછી અમારી અમારી તમારા આશીર્વાદ અચ્છા ને તમે તો મેરા નંબર લેના કભી કભી બાત ભી કરતે રહેના. કેમ કે બાત ભી કરતે રહેના ભાઈ, અપને કાફે કા બંદા હે ના ભાઈ, કાફે કા બંદા હે. કોઈ માથામાં હાથમાં મહેંદી મૂકે તો કે મારા હાથમાં મહેંદી મૂકી, મમ્મી કે મારા હાથમાં મીઠું મૂકી. આ મીઠું છે, મેં આપણા વ્યુઅર્સને બધાને કીધું કે મારું આ નાખ્યું પાક્યું છે એનો કોઈ ઉપાય બતાવો. તેમાં વળી મીઠું નાખ્યું. આ નેલ પોલીસ કેમ કરી પણ? આ એક છોકરી આવી હતી એને કીધું કે મારા મમ્મી લોકો ખેતરમાં જાય ને એમના નખ્યા પાકે છે ને તો કે એ લોકો નેલ પોલીશ લગાતો મટી જાય છે. જે કોઈ જે બતાવે એનો આપણો ઉપયોગ કરો. લ્યો ભાઈ આવા કારણ કે એનામાં આ બધી આગળીઓને કશી નહીં તકલીફ, આ આગળીને લપકારા મારે છે. અચ્છા.
જોઈ આવી ગયો. આ તો લેટના હોસ્પિટલ જે કાપી દીધી તો કઈ સારું તો વિચાર તો કાપાવ એલા અરે ઉનક ઉપરનો જે ભાગ હતો કોને ડાયાબિટીસ નહીં કે કાપવાની જરૂર પડે નથી સુગર નહીં ડાયાબિટીસ ઉપરવાળાની મહેરબાની ખૂબ સારું છે બસ રિપોર્ટ આવી ગઈ જવાને રિપોર્ટ રિપોર્ટ કમ્પ્લીટ શું સારું કશી તકલીફ નહીં નાની મોટી તકલીફ હોય તો એ જીવન મમ્મી છે સુખ દુખ આવે તો બરાબર ટેન્શન નહીં લેવાનું આ ડુબાડી કર આ ડુબાડી ચટણી મે કોડે લઈ જાય હવે એમને ઉપાડીને ફરતા રહેને તો કપડા બગાડે હા ચલો ભાઈ આપણા અમદાવાદ સ્પેશિયલ ચોળા પડી અને એની જોડે તીખી તીખી ચટણી આ તીખી ચટણી એક વાર ખાય ને એટલે આમ ખુશ થઈ જાય ભાઈ એના જોડે ચટણી માગી નહીં વધે નવરાત્રી ઉજવી છે બધા આજુ થોડો ફરવા માટે ગયા છે પણ ગઈ સાલ જે અમે જે ફર્યા છે એવી રીતનો આ સાલ અમે નથી ફર્યા કારણ કે ગઈ સાલ તો શું હતું લેટ બી ઉઠવું તો કઈ તકલીફ નતું આ વખત તો લેટ ઉઠવાનો કોઈ મારે ચાન્સીસ ના લઈ શકાય કારણ કે વહેલા સર અમદાવાદ પહોંચવું એ જરૂરી હતું ઉત્તમભાઈ લખી રહ્યા છે વિશાલભાઈ 14 તારીખ એટલે કે સોમવારે 11 છે અગિયારસ ઉપવાસ ચાલુ અને હવે દિવાળીની તૈયારી દિવાળીની તૈયારી કામગીરી ચાલુ થઈ ગઈ છે અત્યારે આખી નાઇટ મારે વોશિંગનો પ્લાન્ટ ઉપર મારો માલનું પ્રોડક્શન ચાલુ હશે કારણે ચોખ્ખું કીધું હોય કે આજે આખી નાઇટ ખેંચીને પ્રોડક્શન ખેંચી લો અને કાલે સવારે મને ડિલિવરી આપી દો એટલે કાચ બટનને પ્રેસ પેકિંગ થવાનું ચાલુ અને આવતીકાલે અમારા સોસાયટીમાં સવારે કેટલા 8 વાગે 9 વાગે મમ્મી અવન કેટલા વાગે જમવાનો રાખેલો એવું છે અચ્છા ભાઈ અમારા સોસાયટીમાં હવન છે બરાબર તો બધા આવજો હવનમાં દર્શન કરવા માટે મહાપ્રસાદી પણ આયોજન કરેલું છે અમારા પાસે તમને આપીશું બરાબર ને મમ્મી મહેમાનો હોય તો ખાસ આવજો હું અમે લોકો તો કોઈ બે નહીં હતા ખાસ કરીને તો હું એમાં ખબર આવે તારે નહીં બેવાનું એમાં બેન લખી રહ્યા છે વિશાલ જય શ્રી કૃષ્ણ મહારાજ ભાઈ આ તમે તમારી કોમેન્ટ વાંચતા નથી શું થયું ખોટું લાગ્યું એમાં બેન અમને કાંઈ ખોટું લાગ્યું જ નથી કોઈનું ખોટું લાગવું જોઈએ હોતું બી નથી લાગતા પણ નથી અમે ખોટું તો બરાબર અમે કેવું છે ઘણા ના 9 દિવસ 10 દિવસ તમે કદાચ જોયું હશે જેટલા બી હું કોમેન્ટ વાંચું છું બરાબર એના પછી મને સ્ક્રીનશોટ જે તમને આમાં બતાવતો નથી હું કારણ કે જો બધું બતાવ બેસું તો મારો ટાઈમ થોડોક વધારે લાગી જતો હોય છે એડિટિંગની અંદર એના કારણે હું નથી બતાવી શકતો કારણ કે મારે વહેલાસર એડિટિંગ કરીને ઊંઘવાનું હોય છે અને વહેલાસર ઊંઘ ઉઠવાનું હોય ને એના કારણે બધી ઓલમોસ્ટ બધાની હું કોમેન્ટ વાંચતો હોઉં છું એટલે એવું કાંઈ ટેન્શન જેવું કાંઈ છે નહીં બરાબર તમે રેગ્યુલર કોમેન્ટ કરતા રહ્યો અને તમારા સનનો જન્મદિવસ છે નીલ હતો 12 તારીખે આજે ઉત્તરાયણ સિદ્ધપુરમાં પેલા જેવું નથી બરાબર
અને અત્યારે કેટલા વાગે 12 વાગે છે વિદે 12 વાગે થાય કે એનો મુરત પ્રમાણે કરે 12:15 કે 1 વાગે માતાજીની વિદાયનું છે બરાબર તો રુચિતા કહે છે કે આપણે બહાર આજે ગરબા ગાવા માટે મતલબ જોવા માટે રુચિતા ગાવા માટે મારે જોવા માટે કશે જવું નથી ખાલી ઈચ્છા છે તો કોઈ રાઉન્ડ મારીને પાછા આવીશું પણ ગરબા ગાવા માટે બહાર જવું નથી કારણ કે 12 વાગે આપણે સોસાયટીનો પ્રસંગ છે બરાબર એટલે આપણે હાજર રહેવું જરૂરી છે એટલે વિદાયનું કામ પૂરું કરી પછી આમાં પ્રસંગ જોઈશું કાલ તો રવિવારે મોજે મોજ મસ્ત ઊંઘ ખેંચવાની છે અને વિડીયો એન્ડ પછી લાસ્ટમાં આપણે કરીએ મસાલા સોડા પીવા માટે પેટમાં ગડબડ છે મસાલા મારો ચલો ભાઈ અત્યારે લાસ્ટ આડમી થઈ રહી છે વિદાયમાં છે છોકરા પર દીકરી રહી છે અમના વિદાય થશે લગભગ 1:30 વાગે બધા અત્યારે રાસ કરે 12 વાગ્યાનું મુહૂર્ત હતું 12:15 અડધે ચાલુ કરી નાખતી પછી જે મૂર્તિ આપણે જે ખસેડવાની હોય ખસાડવાની હતી ખસાડી દીધી અને બધા ગરબા રમશે અત્યારે નાસ્તાનો પ્રોગ્રામ થયો છે પૂરો અને સમજો નવરાત્રી થઈ ગઈ છે પૂરી બરાબર એ તો કપડાં ચેન્જ કરી લીધો છે અને ધનવી પણ થાકી ફાકીને સૂઈ રહી છે બરાબર એટલે મોત થઈ ગઈ છે 9 દાડાની પૂરેપૂરી દિવાળીની સાફ સફાઈ નો પ્રોગ્રામ આનો ચાલુ થશે મને કે આ બધા કોઈ પાર્ટનર નથી મળ્યો લ્યો સાફ સફાઈ માં પાર્ટનર ગોતેલ લોકો લ્યો કાય નહીં પાર્ટનર હોય તો સાફ સફાઈ મને આવડતું નથી એનું રીઝન ખબર છે તમને એનું કારણ છે મારું બરોડા બરાબર અમારા બરોડામાં ખાલી એક જ ગરબા બધાને આવડતા આમ આમ કરવાનું બરાબર આમ 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 કરો એટલે તમારો ગરબો પૂરો થઈ જાય અને હવે મેવડામાં તો ઝૂકી ઝૂકી લેબુડો લે હવે ઝૂકી ને બધા અલગ અલગ સ્ટેપ વાળા ગરબા આવતા હોય એટલે હા એનર્જી વાળા બધા આમ કઈ પેટ ભરીને તમે ઘરે નીકળ્યા હોય ને તો બહાર આવો હજમ થઈ જાય પછી ભૂખ જબરજસ્ત લાગે જોવાનું તો ખબર ના હોય કે જોવાના હોય ચલો મળીશું નવો વિડીયો સાથે નવો મજ મસી સાથે ત્યાં સુધી અમને આપણે જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં રાધે રાધે રાધે.